વડગામ તાલુકાની જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમમાં આવ્યા નવા નીર, ખેડૂતોમાં ખુશીની લહેર. વડગામ તાલુકામાં સરસ્વતી નદી ઉપર આવેલ મુક્તેશ્વર ડેમમાં પાછોતરો વરસાદ ઉપરવાસમાં થતા સરસ્વતી નદીમાં પાણી આવતા નદી કાંઠે રહેતા ખેડૂતો અને આમ જનતામાં ખુશી જોવા મળી હતી. જ્યારે ચોમાસું પૂરું થવાના આરે હોય અને હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે ગત રોજ રાત્રિના સમયે ઉપરવાસમાં વરસાદ થતા મુક્તેશ્વર ડેમ જે ખાલીખમ હતો, જેમાં પાણીની આવક થઈ હતી, જ્યારે વડગામ તાલુકાના ખેડૂતો અને આમ જનતામાં નારાજગી હતી કે જો મુક્તેશ્વર ડેમ જો વરસાદી પાણીથી ન ભરાય તો ખેતી કરવી તો દૂર, પણ વડગામ તાલુકા ગામડાના લોકોને પીવાના પાણીના પણ ફાંફા પડે તેમ હતા. ત્યારે મેઘરાજા મહેરબાન થતા અને ઉપરવાસમાં વરસાદ થતા સરસ્વતી નદીમાં પાણી આવતા જનતામાં ખુશીની લહેર જોવા મળી હતી કે વડગામ તાલુકો વરસાદી પાણી ઉપર નિર્ભર હોય, ત્યારે જો વરસાદી પાણીથી મુક્તેશ્વર ડેમ ન ભરાય તો સરસ્વતી નદી કાંઠે વસતા ખેડૂતો અને આમ જનતાને પાણીના તળ ઊંડા જવાથી ખેડૂતો ખેતી પણ ન કરી શકે. ચોક્કસથી વડગામ તાલુકામાં અને બનાસકાંઠામાં ગત રાત્રિએ મેઘમહેર થતાં આજે વડગામ તાલુકાના સિસરાણા ગામે જોયણ નદી જે 3 વર્ષથી મૃતપાય હાલતમાં હતી તેમાં પાણીની આવક થઈ છે અને આજુબાજુ ગામના લોકો પણ અહીં જોવા માટે ઉમટ્યા છે. સાથે સાથે આ નદી 3 વર્ષથી મૃતપાય હાલતમાં હતી જેના અંદર પાણી પણ ન હતું. આજે ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે આજે આ નદીમાં પાણીની આવક થઈ છે અને આ આવકની સાથે સાથે પાસેના મુક્તેશ્વર ડેમની ખાતે પણ પાણીની આવક થાય એવી શક્યતાઓ છે. અને વડગામ તાલુકાનો જીવાદોરી ગણાતો મુક્તેશ્વર ડેમમાં પાણીની બહોળી સંખ્યામાં આવક થતાં ડેમ પણ ભરાવાની શક્યતાઓ છે. સાથે સાથે ચિસરાણા ગામના પાદરે જે આ નદી આવેલી છે તે બંને કાંઠે વહેતી દેખાઈ રહી છે. ગત રાત્રિએ ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે આ નદી આજે જીવિત હાલતમાં દેખાઈ રહી છે અને આમ જનતાને પાણી પીવાની પણ તકલીફ પડે જેનું કોઈ નથી એનો ભગવાન છે તેમ ચોમાસુ ઋતુ હવે અંતિમ ચરણમાં છે. ત્યારે ચોમાસુ ઋતુના પહેલા રાઉન્ડમાં વરસાદ ન વરસતા સૌ ચિંતાતુર હતા અને નદી નાળા તળાવ કોરા ધાકોર રહેવાથી તાલુકાની જનતામાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પણ મેઘરાજાના બીજા રાઉન્ડમાં ઉપરવાસમાં વરસાદ વરસતા મુક્તેશ્વર ડેમમાં પાણીના નવા નીર આવતા વડગામ તાલુકાની જનતામાં ખુશીની લહેર જોવા મળી હતી. સાથે સાથે જલોત્રાના પાણીયારી આશ્રમથી નીકળતી જોયણ નદી આજે વડગામ તાલુકાના સિસરાણા ગામે 3 વર્ષ બાદ ફરીથી જીવિત થઈ હોય તેવું લાગી રહ્યું છે, જેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. મુક્તેશ્વર ડેમ ખાતે પણ ડેમના અધિકારીઓ પણ હાજર રહી ગ્રાઉન્ડ ઝીરોની તમામ વિગત મેળવી હતી, તથા હજુ પણ વરસાદ ચાલુ હોય તો પાણીની વધુ આવક થાય તેવી આશાઓ લોકો દ્વારા સેવાઈ રહી છે. અધિકૃત રીતે 5 વાગ્યાના સમયે સુધી 3,224 ક્યુસેક પાણીની આવક થઈ હતી અને જો વરસાદ યથાવત સ્થિતિમાં રહે તો પાણીની આવક વધુ થાય તેમ છે. રિપોર્ટર પ્રદીપ પરમાર, વડગામ. વડગામ તાલુકાની જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમમાં આજે ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે પાણીની આવક થઈ છે. આશરે 2,500 ક્યુસેક પાણીની આવક અત્યારે થઈ ચૂકી છે અને પાણીની આવક પણ ચાલુ છે. ઉપરવાસમાં ગત રાત્રિએ ભારે વરસાદ થવાના કારણે આજે બહોળી સંખ્યામાં અહીં ડેમ ખાતે પાણીની આવક થઈ છે. સાથે સાથે રાત્રિએ વરસાદ થતાં અહીં પાણીની આવકના સમાચાર સાંભળતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ છે અને બહોળી સંખ્યામાં લોકો આ પાણીની આવક જોવા માટે માનવ મેરામણ પણ ઉમટ્યો છે. સાથે સાથે અહીંના અધિકારીઓ પણ ડેમ ખાતે ઉપસ્થિત રહેલા છે અને આવના જે પાણી આવી રહ્યું છે તેના આગામી પગલાંના ભાગરૂપે પોતાની કાર્યવાહી કરી રહ્યા છે. વડગામ તાલુકાના આ એક પ્રાણ પ્રશ્ન હતો કે મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં પાણી આવે. સાથે સાથે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ અગાઉ આ બાબતે ઉગ્ર રજૂઆતો કરી છે. મેઘો રાત્રે મહેરબાન થવાના કારણે આજે મુક્તેશ્વર ડેમ ખાતે પાણીની ભારે આવક થઈ છે. કેમેરા પર્સન જગદીશભાઈ સોની સાથે પ્રદીપ પરમાર, HBN ન્યૂઝ, બનાસકાંઠા.